આફ્ટરનૂન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં પાના નંબર 28 સુધી સમજ્યા હતા. તો આપણે કે ચાલો ગાઈએ ગીતડું, પેલા પંખીને જોઈ મને થાય, એટલે કે આ ગીતડું તમારે ગાવાનું છે. હવે તમે અહીંયા જુઓ કે ધ્ર શબ્દ આપેલો છે, સુ શબ્દ આપેલો છે, દ, પણ આ કેવી રીતે તમે લખશો એ રીતે. આપણે નાના હતા એટલે કે આપણે ટીચર એકડો બગડો લખ્યા લે, આપણે એને ઘૂંટ ઘૂંટ કરીએ તો આપણે આવડતું હતું. તો આમાં જે આ અઘરા શબ્દો છે એ અહીંયા લખેલા છે અક્ષરો, અને આપણે એવી રીતે આ ત્રણ ખાના આપેલા છે, ત્રણેયમાં આપણે લખવાનું છે. તો કે ધ, તો અહીંયા તમે જો અધૂરો ધ, જાણે દ લખેલો હોય એવો અધૂરો છે, તો આપણે આખો ધ લખવાનો રહેશે. તો તમારે બધામાં અહીંયા ધ લખવાનો છે, પછી અહીંયા પણ તમારે ધ લખવાનો છે. પછી બીજા નંબરનું શું છે, સુ. તો સુ કેવી રીતે લખાય, તો જો કે આવી રીતે પહેલાં બગડો કરવાનો, પછી આમ કરીને આમ, આ રીતે સુ શબ્દ લખાય. તો આમાં જો ધીમે ધીમે સ્ટેપ આપેલા છે, પહેલાં તમે આમ કરો, પછી અડધો સ કર્યો, પછી આ, અને અહીંયા છેલ્લે આખો સ પૂરો કર્યો. તો એ જ રીતે આપણે આખો સ લખવાનો છે, કે સુ એ રીતે લખવાનું છે. અને આ નીચે જે આપેલું છે ખાનું, એ દરેકમાં તમારે સુ અક્ષર લખવાનો છે. પછી દ, તો અહીંયા તમે જુઓ કે દ અધૂરો છે, તો તમારે આ બધામાં દ લખવાનો છે. અને જેમાં સુ અને ધ લખેલો છે એ તમારે શું કરવાનું છે, એની ઉપર ઘૂંટવાનું છે. શું કરવાનું છે, તમારે એની ઉપર પેન્સિલથી ઘૂંટવાનું રહેશે. તો આ રીતની તમારે પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા દરેકમાં તમે ધ લખશો, અહીંયા પણ ધ લખવાનો છે, અહીંયા જે લખેલો છે એની ઉપર તમારે ઘૂંટવાનું રહેશે. પછી આ શું છે, તો આ શું, અહીંયા પણ બધામાં શું શું લખવાનું છે, અહીંયા પણ તમારે અક્ષર લખવાનો છે, અને આ ખાલી ખાનું છે એમાં પણ લખવાનો, અને આમાં ઘૂંટવાનો છે. પછી દ, તો દમાં પણ એ જ રીતે કરવાનું છે. એટલે કે આ બંને, આમાં ચાર ખાના આપેલા છે, એમાં બેમાં લખેલા છે અને બેમાં બાકી છે. તો દરેકમાં તમારે એ રીતે આ બંનેમાં દ લખવાનો, અને જ્યાં લખેલા છે એ ઘૂંટવાના છે. હવે આપણે જોઈએ પાના નંબર 30 ઉપર. તો કે આ વાર્તામાંથી જે શબ્દમાં ધ, દ અને સુ આવતો હોય એ શોધો અને નીચે લીટી કરો. તો કે સુજન એટલે આવી ગયો સુ, પછી પ્રદ્યોત એટલે કે ધ આવી ગયો, દ્રશ્ય તો કે ધ આવી ગયો. એટલે કે આ વાર્તામાંથી તમને આવા અન્ય શબ્દો આવડતા હોય તો એ પણ તમે લખી શકો છો. પછી કે આ શબ્દો વાંચો અને લખો, તો આ શબ્દો આપણે બધે વાંચવાના છે અને પછી લખવાના છે. તો કે વિદ્યા, તો અહીંયા આપણે સારા અક્ષરે વિદ્યા લખીશું. ઉદ્યત, તો અહીંયા પણ ઉદ્યત આવશે. સૂજન, તો અહીંયા પણ સારા અક્ષરે સૂજન લખીશું. સૃષ્ટિ, તો અહીંયા આપણે સૃષ્ટિ લખીશું. વિદ્યાર્થી, તો અહીંયા પણ વિદ્યાર્થી આવશે. સૃષ્ટિકર્તા, તો અહીંયા પણ સૃષ્ટિકર્તા લખીશું. દ્રષ્ટિ, તો અહીંયા દ્રષ્ટિ લખીશું. વિદ્યુત, તો કે અહીંયા પણ વિદ્યુત. દ્રષ્ટિક્ષેત્ર, તો અહીંયા પણ દ્રષ્ટિક્ષેત્ર. દસ્ય, તો અહીંયા દસ્ય લખીશું. દઢતા, તો અહીંયા પણ દઢતા. દ્રષ્ટિહીન, તો અહીંયા પણ દ્રષ્ટિહીન. ઉદ્દમ, તો કે અહીંયા પણ ઉદ્દમ. દ્રષ્ટાંત, તો અહીંયા પણ દ્રષ્ટાંત. સૃષ્ટિ વિજ્ઞાન, તો અહીંયા પણ સૃષ્ટિ વિજ્ઞાન. એટલે કે આ જે શબ્દો આપેલા છે એના એ જ શબ્દો આપણે સારા અક્ષરે લખવાના છે. તો હું એક અક્ષર તમને લખીને બતાવી દઉં છું, વિદ્યા. તો તમારે આ રીતે વિદ્યા લખી કાઢવાનું રહેશે. પછી ઉદ્યત, તો તમારે એના એ જ અક્ષર સારા અક્ષરે લખવાનો છે, ઉદ્યત. પછી સુજન, એટલે કે અહીંયા જેવા આપેલા છે એવા તમારે અક્ષર લખવાના છે. પછી તમે ધની જગ્યાએ ઘ કરો અને એકલો સ લખો સુની જગ્યાએ, તો એ ચાલે. અને જે અક્ષરો આપેલા છે એના એ જ અક્ષરો સારા અક્ષરે આપણે અનુલેખન કરવાનું છે.
હવે હસો તો કે રિંકુએ ઉતાવળમાં એક બૂટ ઊંધો પહેર્યો, એટલે કે જો ઉતાવળ હોય કશે ફરવા જવાની તો ઊંધો બૂટ પહેરાયો હોય તો કે એના બૂટની ટોચ અવળી દિશામાં થઈ, એટલે કે એની જે બૂટ ઊંધા પહેર્યા એટલે કે બૂટની ટોચ ક્યાં થઈ, અવળી દિશામાં થઈ, અને ગભરાઈને